દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCL-એ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે. સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટ દ્વારા આ કામગીરી સુરતના પીપળો સબ ડિવિઝન ખાતે શરૂ કરી છે. સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવાયું હતું. પીપળો સબ ડિવિઝનમાં આવેલા 1.83 લાખ કન્ઝ્યુમરને ત્યાં આ મીટર લગાવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સુરતના પીપળોદ વિસ્તારથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તો સુરત મહાનગરપાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 મકાનોના સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ છે. વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવશે અને કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેરવે ઉકેલી શકાશે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવવું નહીં પડે તો મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાય છે. તો સુરતમાં શરૂ કરેલા સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓછું 100 રૂપિયા રિચાર્જ કરાવવું પડશે, જ્યારે -300 રૂપિયા સુધી વીજળી વપરાશ મળશે. હવે શનિ અને રવિવાર પણ GEB-માં પાવર કટ નહીં થશે. સ્માર્ટ મીટરની ફેસિલિટીમાં એ આધુનિક ટેકનોલોજી ધરાવતું મીટર છે અને ટુ વે કોમ્યુનિકેશન છે અને એમાં તમે મિનિમમ 100 રૂપિયાના બેલેન્સથી બેલેન્સ કરાવી શકશો અને આમાં તમને 6 એલર્ટ આપવામાં આવશે. જ્યારે તમારું એવરેજ વપરાશ 7 દિવસનું થાય ત્યારે તમને કહેવામાં આવશે કે ભાઈ તમારું બેલેન્સ આટલું છે. પછી એવરેજ વપરાશ તમારું 2 દિવસનું હશે ત્યારે તમને મેસેજ આવશે અને 0 થશે ત્યારે પણ મેસેજ આવશે. 50 યુનિટ થશે ત્યારે બી મેસેજ આવશે. -100 યુનિટ -100 થશે ત્યારે 2 એલર્ટ મેસેજ આવશે અને -300 સુધી તમને મેસેજ આવશે. એટલે 6 મેસેજ આવશે તમારી, પણ 6 મેસેજ આવ્યા પછી તમારે ફરી રિચાર્જ કરવું રહેશે અને એ પ્રોસેસ રિચાર્જની આપ QR કોડથી કરી શકો છો, આપ UPI થી કરી શકો છો, ક્રેડિટ કાર્ડથી કરી શકો, ડેબિટ કાર્ડથી કરી શકો છો અને રજાના દિવસે બી તમે ચાર્જ રિચાર્જ કરી શકશો. એટલે જે બિલ ભરવાની ઝંઝટ કે પેલા બંધ હોય ત્યારે એ બધા ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે. તમે ગમે ત્યાં ગયા હોય ત્યાંથી બી ચાર્જ કરી શકશો, રિચાર્જ કરી શકશો. સ્માર્ટ મીટર અત્યારે કઈ જગ્યાએ મુકાઈ રહ્યા છે અને હવે કઈ રીતે? હા, સ્માર્ટ મીટર અત્યારે આપણે સુરત શહેરમાં સૌપ્રથમ પીપલોદ વિસ્તારમાં સુમન સેલ વિસ્તારમાં આપણે 848 મીટર લગાવવાનું પ્રોવિઝન છે. ગઈકાલે 44 મીટર લગાવ્યા, આજે આગળની કાર્યવાહી ચાલે છે. પીપલોદ સબ ડિવિઝનમાં ટોટલ 25,000 કન્ઝ્યુમરને ત્યાં આપણે લગાવવાના છે. પીપલોદ ડિવિઝન પૈતા પછી આગળ સુરત અર્બન ડિવિઝન, રાંદેર ડિવિઝન, એ રીતે સુરત શહેરમાં આગળની પ્રક્રિયા ચાલશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની વીજ કંપની દ્વારા શરૂઆત DGVCL દ્વારા 2634.24 કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરાઈ રહ્યો છે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 અને બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો લગાડવાની કામગીરી હાથ ધરાઈ છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.